સક્રિય ધાતુના ઓક્સાઇડ કાર્બનની સાથે પ્રક્રિયા કરી કેટલીક ધાતુ મેળવી શકાતી નથી. જો આની આગળ આપણે રિડક્શન ભણ્યું, એમાં આપણે ધાતુનું રિડક્શન કાર્બન વડે અથવા કાર્બન મોનોક્સાઇડ વડે કરતા હતા. શું શીખવાડ્યું હતું? કાર્બન વડે કરીએ તો કાર્બન મોનોક્સાઇડ બને, કાર્બન મોનોક્સાઇડ વડે કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ બને. કેટલીક ધાતુઓ જેવી કે ક્રોમિયમ, આયર્ન અને મેંગેનીઝ, આમના ઓક્સાઇડનું રિડક્શન કોના વડે કરવામાં આવતું હતું? એલ્યુમિનિયમ વડે. એલ્યુમિનિયમ વડે જ્યારે રિડક્શન કરવામાં આવે તો એલ્યુમિનિયમનું શું બની જાય? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ઓકે, જેને એલ્યુમિના પણ કહીએ છીએ. આગળ જતા આવશે ના, અને ધાતુ છૂટી પડી જાય. પણ અમુક એવી ધાતુઓ છે કે જે કાર્બન સાથે પ્રક્રિયા કરીને રિડક્શન કરી શકાતું નથી, જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ. આવી સક્રિય ધાતુઓના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી. આ સક્રિય ધાતુઓ છે, એમનું કાર્બન વડે આપણે રિડક્શન કરી શકતા નથી. એટલે કે આ ધાતુઓના ઓક્સાઇડમાંથી કાર્બન દ્વારા અનુવર્તી ધાતુઓ મેળવી શકાતી નથી. તમે જુઓ, કાર્બન વડે રિડક્શન કર્યું હતું ને, તો મેંગેનીઝનો ઓક્સાઇડ હતો તો અનુવર્તી ધાતુ કઈ મળી હતી? મેંગેનીઝ. ઝીંકનો ઓક્સાઇડ હતો તો અનુવર્તી ધાતુ કઈ મળી હતી? ઝીંક. અને એફીનો ઓક્સાઇડ, આયર્નનો ઓક્સાઇડ હતો તો અનુવર્તી ધાતુ કઈ મળી હતી? એફી એટલે કે આયર્ન, લોખંડ. તો આપણે કાર્બન વડે અહીંયા ઓક્સાઇડ રિડક્શન ન કરી શકતા હોવાથી અનુવર્તી ધાતુઓ મેળવી શકાતી નથી. કારણ કે આ ધાતુઓ કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે આકર્ષણ કેવું ધરાવે છે? વધુ. અહીંયા જો આપણે મેંગેનીઝ અને ઓક્સિજન વચ્ચે આકર્ષણ હતું, વચ્ચે આપણે કોણ ઉમેર્યો? કાર્બન. અને જેવો કાર્બન ઉમેર્યો, ઓક્સિજનનું કાર્બન પ્રત્યે આકર્ષણ વધારે હોવાથી આ ઓક્સિજન કોની સાથે જતો રહ્યો? અને શું બનાવી દીધું? કાર્બન મોનોક્સાઇડ. ક્લિયર થઈ ગયું સુધી? કારણ કે કાર્બનનું ઓક્સિજન સાથેનું આકર્ષણ મેંગેનીઝ કરતા કેવું હતું? વધારે. પણ અહીંયા જ્યારે સોડિયમ સાથેની વાત થતી હોય, મેગ્નેશિયમ સાથે, સોરી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓની વાત થતી હોય, તો કાર્બનનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કેવું છે? કાર્બન કરતા ધાતુઓ પ્રત્યે વધારે છે. અને તેથી સક્રિય ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે આપણે અન્ય પદ્ધતિ વાપરવી પડે, જે પદ્ધતિનું નામ શું થાય? વિદ્યુત રાસાયણિક રિડક્શન. આ પદ્ધતિમાં વપરાતા વિદ્યુત રાસાયણિક કોષમાં આમાં તમારે વિદ્યુત રાસાયણિક કોષ લેવો પડે, અને તેમાં ગ્રેફાઇટ કે પછી પ્લેટિનિયમ જેવી નિષ્ક્રિય ધાતુના વિદ્યુત ઋણનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે પીગાળેલા એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમનું ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધારે છે, એટલે જો તમે ત્યાં કાર્બન વાપરો ને, તો કાર્બન એ ઓક્સિજનને ખેંચી શકવાનો નથી. અને એટલા માટે તમારે એલ્યુમિનિયમનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવું હોય તો કેથોડ પર પીગળેલ એલ્યુમિનિયમ અને એનોડ પર ઓક્સિજન વાયુ મળે છે. તમને હું આકૃતિ બતાવું. અરે, વિદ્યુત વિભાજન કોષ, જેમાં આપણે શું કરેલું છે? અહીંયા એલ્યુમિના લીધેલું છે. જો આ રહ્યું પીગાળેલ એલ્યુમિના, Al2O3 લીધેલું છે ને. વિસ્તૃતમાં આપણે આ ટોપિકમાં જ ભણીશું એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં. પણ આપણે ત્યાં એવું લઈશું ને, તો આપણને જો પીગળિત એલ્યુમિનિયમ મળ્યું અને બીજું શું મળે છે? ઓક્સિજન ગેસ. કયો વાયુ મળે છે? ઓક્સિજન વાયુ. જો પીગાળેલ એલ્યુમિનાનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરતા કેથોડ પર પીગાળેલ એલ્યુમિનિયમ અને એનોડ પર શું મળે છે? ડાયોક્સિજન. હવે યાદ રાખવાનું કે એનોડ પર ઓક્સિજન મળે અને કેથોડ પર શું મળે? એલ્યુમિનિયમ. કઈ રીતના યાદ રાખી શકાય? તો આના માટે સૌથી પહેલા તો તમને ઓક્સિડેશન રિડક્શન ભણાવેલું હોવું જોઈએ. યાદ છે ઓક્સિડેશન રિડક્શન? જેમાં ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન કહેવાય, અને હાઇડ્રોજન દૂર થાય, આ બંનેને ઓક્સિડેશન કહેવાય. જેમાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય એને રિડક્શન કહેવાય. આ હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરતો, પણ આના સિવાય પણ બીજી વ્યાખ્યાઓ આપણે ભણ્યા હતા. ઇલેક્ટ્રોન ઉમેરાવો એટલે રિડક્શન પ્રક્રિયા, અને ઇલેક્ટ્રોન દૂર થવો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. હવે જો એકદમ ઇઝીલી તમને બે સમીકરણ શીખવાડી દઉં. આપણે કોનું ઓક્સિડેશન, કોનું રિડક્શન કરી રહ્યા હતા? Al2O3. હવે જો આને આયન સ્વરૂપે વિભાજિત કરવા હોય તો આ તગડો કોના માથે જાય? એલ્યુમિનિયમ. અને બગડો કોના માથે જાય? ઓક્સિજન. તો Al+3, ઓક્સિજન -2. ક્લિયર થઈ ગયું? હવે ઇલેક્ટ્રોનની જરૂર કોને હોય? પ્લસ ને અથવા માઇનસ ને? ઇલેક્ટ્રોનની જરૂર કોને હોય? પ્લસ ને અથવા માઇનસ ને? પ્લસ ને. તો Al+3, એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3 ઇલેક્ટ્રોન. અને એ શું બની જાય? Al. અને આ જે ઓક્સિજન છે O2-, એની જોડે શું છે? ઇલેક્ટ્રોન વધારાના છે, એટલે એ ઓક્સિજન બની જાય. 2-, એટલે કેટલા ઇલેક્ટ્રોન વધારાના છે? 2, એટલે O બની જાય અને 2 ઇલેક્ટ્રોનને શું કરી દે? ગુમાવી દે. તો આમાં ઇલેક્ટ્રોન ઉમેરાય,
એરોની ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઉમેરાયા કહેવાય, એરોની જમણી બાજુ ઇલેક્ટ્રોન ગુમાયા કહેવાય. જેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. અને જેમાં ઇલેક્ટ્રોન દૂર થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન. અને એઓ કેરી, એઓ કેરી, એનોડ પર ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય. તો રિડક્શન જે થયું એ કઈ પ્રક્રિયા થઈ? કેથોડ વાળી. ઓક્સિડેશન જે થઈ એ કઈ પ્રક્રિયા? એનોડ વાળી. આવડી ગયું? કેથોડ પર જો, કેથોડ પર કઈ પ્રક્રિયા આવી હતી? એલ્યુમિનિયમ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે, સોરી ત્રણ ઇલેક્ટ્રોન મેળવે, સામાં ફેરવાઈ ગયું એલ્યુમિનિયમ. પણ એવા કેટલા એલ્યુમિનિયમ હતા? એલ ટુ કેટલા હતા? બે. એટલે આપણે આને બે મોલ લેવા પડશે. તો આને બે વડે ગુણો તો ત્રણ દૂની કેટલા થઈ ગયા? છ. અને એટલા માટે અહીંયા કેટલા એલ મળે? અને એવા કેટલા ઓક્સિજન હતા? ત્રણ. તો આને ત્રણ વડે ગુણવા પડે તો અહીંયા કેટલા મળે? હવે જો બીજી એક વસ્તુ, આને ત્રણ વડે, આ લોકોએ કઈ રીતના પૂછ્યું, ત્રણ વડે ગુણો ને તો પ્રોબ્લેમ શું થાય? ઓથ્રી તો મળવાનું નથી, ઓથ્રી તો ઓઝોન થઈ જાય. પણ આપણે અહીંયા શું જોઈતું હોય? ઓ ટુ. શું જોઈતું હોય? ઓ ટુ. તો હવે ત્રણ મોલ ઓ ટુ કરવું હોય તો ત્રણ દૂની કેટલા ઓક્સિજન થયા? છ. તો આપણે અહીંયા શું લેવું પડશે? છ. ક્લિયર? અને છ દૂની બાર, એકમાં માઇનસ બે, એવા છમાં કેટલા? બાર. એટલે આપણે અહીંયા શું લેવું પડે? બાર. હવે જો ઇલેક્ટ્રોનને બેલેન્સ કરવા હોય, આ લોકોએ ઇલેક્ટ્રોનને બેલેન્સ કરીને આપેલું છે કે નહીં જોઈ લઈએ. નથી આપેલું. અહીંયા છ ઇલેક્ટ્રોન રાખેલું છે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન રાખેલું છે? બાર. બંને સમીકરણ મળી ગયા, કેથોડ અને એનોડ. પાછા આપણે એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં વાપરવા પડશે. આવડશે ને? તો જો તમને એલ્યુમિનિયમ ધાતુ અલગથી મળી ગઈ અને ઓક્સિજન શું થઈ ગયો? દો. આમ કેથોડ એ રિડક્શન કરતાનું કાર્ય કરે છે. કેથોડ પર રિડક્શન થાય છે, એટલે કેથોડ શાનું કામ કરે છે? રિડક્શન કરતા. ધાતુનું વિશુદ્ધિકરણ. હવે જો આપણે પાંચ તબક્કાની વાત કરી હતી, ફટાફટ રિવાઇઝ કરો. પહેલા તબક્કામાં આપણે ધાતુને પાવડર સ્વરૂપે ફેરવ્યો, સિમ્પલ હતું. બીજા તબક્કામાં ધાતુનું સંકેન્દ્રીકરણ, કાચી ધાતુને મેજોરિટી અલગ કરી લેવાનું, અશુદ્ધિઓને દૂર કરી લેવાનું. આ પદ્ધતિનું નામ થાય સંકેન્દ્ર. મોટાભાગની અશુદ્ધિઓને શું કરવાનું? દૂર કરી લેવાનું. આ સંકેન્દ્રણ માટે આપણે કેટલી પદ્ધતિઓ વાપરી હતી? ત્રણ. પિણપ્લવન, ઘનતાને આધારે અલગીકરણ અને ચુંબકીય. ઘનતાને આધારે એટલે કે વજનમાં હલકા અશુદ્ધિ હોય બરાબર, તો આપણે એક ટેબલ, ખાંચાવાળા ટેબલમાં એને ગોળ 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 ફેરવીશું, ભારે ધાતુ અંદર રહેશે અને હલકી અશુદ્ધિ દૂર રહી હશે. બીજી આપણે શું વાપરી હતું? ફિણપ્લવન. સલ્ફાઇડયુક્ત ખનિજો હોય તો ફિણપ્લવન પદ્ધતિ વપરાય. એક પાત્રમાં શું લેવાનું? પાણી સાથે કાચી ધાતુનો પાવડર, પછી ટર્પેન્ટાઇલના ત્રણ ડેમા, પછી એક નળી દાખલ કરવાની કાણવાળી, અને એમાં શું ફૂંકવાની? ટર્પેન્ટાઇલ વડે કોણ ભીંજાય? સલ્ફરયુક્ત ખનિજો. અને માટી અને રેતી પાણી, પાણી વડે ભીંજાય, અને સલ્ફાઇડ સોરી ટર્પેન્ટાઇલ વડે ભીંજાતી નથી. એટલે પાણી વડે જે ભીંજાયેલી માટી અને રેતી છે ત્યાં બેસી જાય. ફૂંક મારતા સલ્ફાઇડ ખનિજની આજુબાજુ શું બને? ફેણ વજનમાં અથવા ઘનતામાં કેવું ક્યાં આવી જાય? સના વડે કાઢવાનું? શું કરી નાખવાનું? ધોઈ નાખવાનું. મળી ગઈ સલ્ફાઇડ ખનિજ. થિયોરી પણ કમ્પ્લીટ. ક્લિયર? ચુંબકીય અલગીકરણ કોના માટે વપરાય? લોખંડની અશુદ્ધિ હોય અથવા લોખંડમાં અશુદ્ધિ હોય, આ બંને વખતે કોણ વપરાય? ચુંબકીય અલગીકરણ. શું કરવાનું? બે પૈડા રાખવાના, એક ચુંબક હોય એના પર ચામડાનો પટ્ટો ફરતો હોય, તેના પર કાચી ધાતુનો પાવડર પડવા દેવાનો. ચુંબક વડે આકર્ષાયને લોખંડની અશુદ્ધિ નજીક પડશે અને જે આકર્ષાતી નથી એવી અશુદ્ધિ ક્યાં જતી રહેશે? દૂર. અલગીકરણ જઈ હશે. પછી બીજા તબક્કામાં આપણે શું કર્યા? ભુંજન, કેલ્સિનેશન અને પિગલન. સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો હવાની હાજરીમાં લાંબો સમય સુધી ગરમ કરતા તેને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવા માટે આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એને શું કહેવાય? ભુંજન. પછી કેલ્સિનેશન કોના માટે કરતા? કાર્બોનેટ માટે. એમાં હવાની ગેરહાજરીમાં પ્રક્રિયા કરતા હતા. અને કાર્બોનેટ એટલે કે સીઓ થ્રી. અને સીઓ થ્રી ને જયારે તમે દાખલા તરીકે એમજી સીઓ થ્રી નું કેલ્સિનેશન કરો તો એમજીઓ વત્તા સીઓ ટુ બને, સીઓ ટુ દૂર થઈ જાય. આવું કાલે શીખવાડ્યું. અને પિગલનમાં ધાતુઓને શું કરવામાં આવે છે? પીગાળવામાં આવે છે. પછી આપણે ભણ્યા શુદ્ધિકરણ. આ થઈ ગયું, સોરી આ થઈ ગયું ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવ્યું, ત્રીજો તબક્કો પર કમ્પ્લીટ. પછી આપણે રિડક્શનની વાત કરી. શાની વાત કરી? રિડક્શન. રિડક્શનમાં બે ટોપિક ભણ્યા, કાર્બન વડે રિડક્શન, કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન, એલ્યુમિનિયમ વડે રિએક્શન. કાર્બન વડે કરો તો કાર્બન મોનોક્સાઇડ બની જાય, કાર્બન મોનોક્સાઇડ વડે કરો તો કાર્બન ડાયોક્સાઇડ બની જાય, અને એલ્યુમિનિયમ સાથે કરો તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એએલ ટુ ઓ થ્રી બની જાય. અને આના સિવાય અમુક ધાતુઓ જેવી ખૂબ સક્રિય છે, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, તો એમનું ડાયરેક્ટ કાર્બન વડે રિડક્શન કરી શકાતું. તો કયું રિડક્શન કરીએ છીએ આપણે? વિદ્યુત રાસાયણિક રિડક્શન કરીએ છીએ, જે આજે ભણ્યા.
ચાર તબક્કા કમ્પ્લીટ થયા, રિડક્શન કર્યા પછી તમને ધાતુ તો મળી જાય છે, પણ હજુ એ આ ધાતુ શુદ્ધ નથી. એના માટે એને ફરી શુદ્ધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ધાતુનું વિશુદ્ધિકરણ. રિડક્શન પદ્ધતિથી મેળવેલ ધાતુ અતિશુદ્ધ હોતી નથી. ધાતુમાં અલ્પ પ્રમાણમાં રહેલ અશુદ્ધિને દૂર કરી લગભગ 100% શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિને ધાતુનું શું કહેવામાં આવે છે? વિશુદ્ધિકરણ. ધાતુનું વિશુદ્ધિકરણ મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ દ્વારા થાય છે. કેટલી પદ્ધતિઓ દ્વારા? ત્રણ. વિદ્યુત વિભાજન પદ્ધતિ, પ્રવાહીકરણ પદ્ધતિ, વિભાગીય વિશુદ્ધિકરણ. તો સૌથી પહેલા આપણે વિદ્યુત વિભાજનની વાત કરીએ. કોપર, ઝીંક, ગોલ્ડ, સિલ્વર જેવી ધાતુઓનું વિશુદ્ધિકરણ કઈ પદ્ધતિથી કરવામાં આવે? વિદ્યુત વિભાજન. આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ એટલે કે ધનધ્રુવ તરીકે અને શુદ્ધ ધાતુનો સળિયો એટલે કે કેથોડ એટલે કે ઋણધ્રુવ તરીકે લેવામાં આવે છે. અશુદ્ધને કઈ રીતના? અ પરથી અ યાદ રાખવાનું. અશુદ્ધ ક્યાં લેવાનો? એનોડ પર. અને શુદ્ધને ક્યાં લેવાનો? કેથોડ પર. હવે ધાતુના ક્ષાર, જે ધાતુની તમે શુદ્ધિકરણ કરવા માંગતા હોય તે ધાતુના ક્ષારનું જલ્ય દ્રાવણ બનાવવાનું અને તેને શાના તરીકે પસંદ કરવામાં આવે છે? વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય એટલે એવું દ્રાવણ જે વિદ્યુત પ્રવાહને શું કરવા દે? પસાર થવા દે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો મતલબ શું? વિદ્યુત પ્રવાહને પસાર થવા દે. વિદ્યુત વિભાજ્ય વિદ્યુત પ્રવાહને પસાર વિદ્યુત વિભાજ્યમાં વિદ્યુત પ્રવાહને પસાર કરતા એનોડ વિદ્યુત વિભાજ્ય શું થાય છે? ઓગળે છે. હંમેશા યાદ રાખવાનું, ખવાણ એનોડનું થાય અને કેથોડ પર ધાતુ શું થાય? જમા. એટલે અશુદ્ધ આપણે એનોડને લીધો હતો, એ એનોડ અશુદ્ધ ધાતુનો સળિયો ખવાતો જશે અને શુદ્ધ ધાતુ સારા પર જમા થતી જશે? કેથોડ પર. કેથોડ પર આપણે ઓલરેડી શુદ્ધ લીધો હતો, લેવો પડશે, એના પર વધારાની શુદ્ધ ધાતુ જમા થતી જશે. ક્લિયર? એનોડ પર ઓગાળવાથી જેટલા પ્રમાણમાં ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઉમેરાય છે તેટલા જ પ્રમાણમાં ધાતુ વિદ્યુત વિભાજ્યમાંથી સાના પર જમા થાય છે? કેથોડ પર. જો આ રહ્યો એનોડ અને આ રહ્યો કેથોડ. એનોડ જેમ ઓગળતો જશે એમ ધાતુ સામાં જાય, પ્રવાહીમાં જાય. પ્રવાહી એટલે કહ્યું વિદ્યુત વિભાજ્ય અને પછી એ વિદ્યુત વિભાજ્યનો જે ધાતુ છે એ સાના પર જમા થતી જાય? કેથોડ. 10 ગ્રામ એનોડનું ખવાણ થાય તો સામે 10 ગ્રામ કેથોડનું વજન શું થાય? વધી જાય. એટલે આપણું શુદ્ધ ધાતુનું પ્રમાણ શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. કેથોડ પર જમા થતી આ ધાતુમાં અશુદ્ધિ ન હોવાથી તે કેવી હોય છે? અતિશુદ્ધ હોય છે. એનોડ ઓગળવાથી વિદ્યુત વિભાજ્ય ઉમેરાયેલ અશુદ્ધિઓ પૈકી દ્રાવ્ય અશુદ્ધિઓ વિદ્યુત વિભાજ્યમાં અને અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે એકઠી થાય છે. આ એનોડ શું થતો જશે? ખવાતો જશે. આ એનોડ પર અશુદ્ધ ધાતુ હતી. અશુદ્ધ એટલે ધાતુ ઉપરાંત અંદર ઘણી બધી વસ્તુઓ હતી. ચલો ધાતુ તો ચલી ગઈ કેથોડ પર, પણ હવે ધાતુ સિવાયનું જે બચ્યું એમાં બે પ્રકારની અશુદ્ધિઓ હોઈ શકે. એક વિદ્યુત વિભાજ્યમાં દ્રાવ્ય થાય તેવી અને એક વિદ્યુત વિભાજ્યમાં દ્રાવ્ય ન થાય તેવી. તો જે દ્રાવ્ય થાય છે ને એ દ્રાવણમાં ભળી જશે અને જે દ્રાવ્ય ન થાય તે તળિયે બેસી જશે. બેસી ગયું આ તળિયે? ક્લિયર? તે દ્રાવણમાં તળિયે બેસી જશે, જેને એનોડિક પંક કહેવામાં આવે છે. પંક એટલે ગુજરાતી શબ્દ છે, સમાનાર્થી શબ્દ ખબર છે પંકનો? પંકજ એટલે પંકજ એટલે કમળ. ગુજરાતીમાં સમાનાર્થી શબ્દ છે પંકજ નો મતલબ કમળ. કમળ એટલે અરે એ નહીં, પેલું એનું આખા મોટા શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે કમળ એવું થાય ને, એનું વિસ્તરણ. કમળ એને કહેવાય જે કાદવમાં ખીલે. હા, કાદવમાં ખીલનાર એને શું કહેવાય? કમળ. બરાબર. અને કાદવ એટલે પંખ, એટલે એનું નામ પડ્યું પંકજ. અને ઇંગ્લિશમાં એને મડ કહેવાય. ક્લિયર? એટલે આ જે માટીની અશુદ્ધિ જે નીચે બેસી જવાની છે એ પાણીમાં કોના જેવી રચના કરવાની? કાદવ જેવી. અને એનોડના નીચે ભેગી થઈ એટલા માટે એનું નામ આપવામાં આવ્યું એનોડી પંખ. સમજાઈ ગયું? પંકજ એટલે પંખમાં ખીલના. આવું તમે ગુજરાતીમાં લાંબુ વિસ્તરણ આપતા છો એને શું કહેવાય છે? હું ભૂલી ગયો છું. નહીં નહીં સર, ને એવું બધું શું સમાસ સમાસ કહો છો? ઓકે, તો પંકજ એટલે શું? પંખમાં ખીલના એટલે કે કાદવમાં ખીલના. બરાબર. એટલે પંકનો અર્થ થાય છે કાદવ. ઇન શોર્ટ અહીંયા જે ભેગું થયું એ આપણા માટે કાદવ જેવું જ છે. આને નામ શું આપી દીધું? એનોડિક પંખ. હવે આપણે જનરલ સમજાવ્યું. જો આપણે કોપરનું શુદ્ધિકરણ કરવું હોય તો શું કરવાનું? તો કે અશુદ્ધ કોપરના સળિયાને શાના તરીકે લેવાનું? જે આપણે અશુદ્ધ સળિયો અશુદ્ધ સળિયો કરતા ત્યાં હવે થોડુંક શબ્દ ઉમેરવાનું. અશુદ્ધ કોપર, અશુદ્ધ કોપરના સળિયાને શાના તરીકે લેવાનું? એનોડ. શુદ્ધ કોપરના સળિયાને શાના તરીકે લેવાનું?
તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક પાત્ર લીધું, એક એનોડ, એક કેથોડ. એનોડ કોને કહેવાય? જે ધનધ્રુવ સાથે હોય, જો બેટરી છે, બેટરીનો ધનધ્રુવ એનોડ સાથે જોડાય, અને ઋણધ્રુવ કેથોડ સાથે. અહીંયા સ્વિચ છે, સ્વિચ બંધ કરો તો પ્રવાહ ચાલુ થાય. ક્લિયર? આ સ્વિચની નિશાની છે. ઓકે, હવે આપણે એવું કીધું હતું કે એ જ ધાતુના ક્ષારનું જલ્ય દ્રાવણ લેવાનું. એ જ ધાતુના ક્ષારનું જલ્ય દ્રાવણ એટલે શું? કોપર છે, તો કોપરના ક્ષારનું જલ્ય દ્રાવણ કયું કહેવાય? કોપર સલ્ફેટ. એનું એસિડિક દ્રાવણ તમે લીધું, તો કોપર સલ્ફેટનું જલ્ય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે, અને તેમાં થોડા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એનોડમાં જેટલા પ્રમાણમાં કોપર, આપણે પહેલા એવું કહેતા હતા અશુદ્ધ ધાતુમાંથી જેટલી ધાતુ દ્રાવણમાં જાય એટલી જ ધાતુ દ્રાવણમાંથી ક્યાં જતું રહે? કેથોડ પર. ધાતુ ધાતુ કરતા હતા ને, હવે ધાતુની જગ્યાએ શું લીધું છે? કોપર. તો આપણે એવું લખીએ છીએ કે એનોડમાંથી જેટલા પ્રમાણમાં કોપર કોપર સલ્ફેટના જલ્ય દ્રાવણમાં ઓગળે છે, તેટલા જ પ્રમાણમાં કોપર કોપર સલ્ફેટના જલ્ય દ્રાવણમાંથી ક્યાં જાય છે? કેથોડ. અને આ રીતે કેથોડ પર જમા થતું કોપર લગભગ કેટલા ટકા હોય છે? અને હવે તમને સમજાવું, એનોડ પર શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા. તો એનોડ પર કોપર હતું, કોપરનો સળિયો હતો ને, તો કોપર હતું, તો કોપર ઇલેક્ટ્રોન દૂર કરી દે, બે ઇલેક્ટ્રોન, તો શું બની જાય? સીયુ પ્લસ ટુ. બરાબર. અને જે દ્રાવણમાં રહેલું આયન હતું એ કોપર સલ્ફેટનું હતું. કોપર સલ્ફેટ એટલે સીયુ એસઓ ફોર, અને એટલા માટે સીયુ પ્લસ ટુ એસઓ ફોર માઇનસ ટુ થાય. તો એ સીયુ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન મેળવી લેશે, અશુદ્ધ કોપર બે ઇલેક્ટ્રોન મેળવી લેશે, તો શું બની ગયું? સીયુ શુદ્ધ. ક્લિયર થઈ ગયું એટલે સુધી? તો જો આ કોપર અશુદ્ધ હતું અને અહીંયા મળ્યું કોપર શુદ્ધ, સામે સામેથી આ સીયુ પ્લસ ટુ સીયુ પ્લસ ટુ ડી ગયું. જો અહીંયા પહેલામાં સીયુ પ્લસ ટુ જમણી બાજુ છે, બીજામાં સીયુ પ્લસ ટુ કઈ બાજુ છે? ડાબી બાજુ. ઉડી ગયું. પછી અહીંયા ઇલેક્ટ્રોન જમણી બાજુ છે, અહીંયા ઇલેક્ટ્રોન કઈ બાજુ છે? ડાબી બાજુ. ઉડી ગયા. તો અહીંયા બચ્યું સીયુ અશુદ્ધ, આમાંથી બચ્યું સીયુ શુદ્ધ. કેવી રીતના? કે હું તમને સમજાવું પાછું એકવાર. જો તમારી જોડે કોપર કેવું હતું? અશુદ્ધ. તો એનું શું થયું? ઓક્સિડેશન. શું બની ગયું? સીયુ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન. અને તમારા દ્રાવણમાં જે સીયુ પ્લસ ટુ હતા એમને આ બે ઇલેક્ટ્રોન શું કરે? મેળવ્યા. તો એ શું બની ગયું? સીયુ. પણ કેવું? શુદ્ધ. હવે જો સામસામે લખવાની આવે, આ બે સમીકરણને ભેગા કરવામાં આવે, તો જમણી બાજુના પદોનો સરવાળો કરો, તો શું થયું? સીયુ અશુદ્ધ વત્તા સીયુ પ્લસ ટુ વત્તા બે ઇલેક્ટ્રોન. હવે ડાબી બાજુનો સરવાળો કરો, સીયુ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન અને સીયુ શુદ્ધ. તો આ સીયુ પ્લસ ટુ સામસામેથી ઉડી ગયું, બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન ઉડી ગયા. સીયુ સીયુ ના ઉડે, કારણ કે આ શું હતું? અશુદ્ધ. અને આ શું છે? શુદ્ધ. એ બતાવે છે કે સીયુ અશુદ્ધમાંથી શું બની રહ્યું છે? સીયુ શુદ્ધ, એટલે કોપર ધાતુ શુદ્ધિકરણ થઈ રહ્યું છે. ક્લિયર થઈ ગયું સુધી? શુદ્ધિકરણની બીજી એક પદ્ધતિ છે પ્રવાહીકરણ. આ પદ્ધતિમાં નીચા ગલન બિંદુ ધરાવતી એટલે કે સરળતાથી પીગળી શકે તેવી ધાતુઓ જેવી કે ટીન, લેડ એ વગેરેના શુદ્ધિકરણ માટે વપરાય છે. પૂછાશો કે ભાઈ પ્રવાહીકરણ પદ્ધતિ કોનું વિશુદ્ધિકરણ માટે વપરાય? લેડ અને ટીન. આ પદ્ધતિમાં આપણે શું કરવાનું? એક ઢોળાવવાળી સપાટી રાખવાની, આ બધા કોલસા છે, જેથી અહીંયા જે સપાટી રાખેલી છે શું થાય? ગરમ. એના પરથી જ્યારે આપણે ધાતુનો છીણ અથવા ભૂકોને પડવા દઈશું તો પીગળશે. શું કરશે? પીગળશે. તો આ પદ્ધતિમાં ઢોળાવવાળી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભઠ્ઠીનું તાપમાન જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના ગલન બિંદુથી કેવું રાખવામાં આવે? સહેજ ઊંચું. થોડુંક ઊંચું રાખવાથી એ શું થાય? ગલન બિંદુથી વધારે તાપમાન હોય તો એ જે પદાર્થ છે શું થાય? પીગળી જાય. ઓકે. અને તેથી અશુદ્ધ ધાતુને ઢોળાવ પરથી પસાર કરતા તેમાં રહેલી ધાતુ પીગળીને નીચે રાખેલા પાત્રમાં શું થઈ જાય? એકઠી થઈ. જ્યારે અશુદ્ધિઓના ગલન બિંદુ કેવા રહેવાના? ઊંચા. એમના ગલન બિંદુ ધાતુ જેટલા હોવાના નથી, એમના ગલન બિંદુ ઊંચા હોય અને તેથી એ પીગળતા નથી. એટલે આમાં જે મિશ્રણ મળ્યું ને, એ અમુક પદાર્થો અશુદ્ધિઓ જે છે એ ઘન સ્વરૂપે હશે, અને જે ધાતુ છે એ કયા સ્વરૂપે હશે? પ્રવાહી સ્વરૂપે. તો પ્રવાહીની અંદર ઘન હોય તો એને સરળતાથી દૂર કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય તો કઈ રીતના કરી શકાય? જો આમાં શું છે? ઘન વત્તા ઘન. આખો ભૂકો છે એમાં અશુદ્ધિ બી ઘન છે, ધાતુ બી ઘન છે. પરંતુ તમે જ્યારે એને પીગલન કર્યું તો ધાતુ શું બની ગઈ? પ્રવાહી. અને અશુદ્ધિઓ હજુ પણ કેવા સ્વરૂપે છે? ઘન. તો હવે એક પ્રવાહી છે અને એક ઘન અલગ કરવું છે, તો સાચું છે ગાળણ કરવાનું. શું કરવાનું? ગાળણ. ગાળણ કરો એટલે ધાતુનું પ્રવાહી સ્વરૂપ અલગ,
અને અશુદ્ધિ શું થઈ જાય? અલગ. તો એક પાત્રમાં એકઠી થશે. અશુદ્ધિઓ ગલનબિંદુ ઊંચા હોવાથી આ તાપમાને પીગળતી નથી, તેથી ડોળા ઉપર ઘન સ્વરૂપે જ જોવા મળે છે. અથવા અમુક અશુદ્ધિઓ તો ડોળા ઉપર જ ચોંટીને રહી જાય, એ પીગળવાની નથી, ખાલી પ્રવાહી પ્રવાહી નીચે જાય. ક્લિયર થઈ ગયું? પણ અગર અંદર એમાં પણ મિક્સ થઈ જાય તો તમે એને ગાળણથી શું કરી શકો? અલગ કરી શકો. એ ધાતુનું શુદ્ધિકરણ કરો. અને ત્રીજું સ્વરૂપ છે વિભાગ્ય વિશુદ્ધિકરણ. આ પદ્ધતિ દ્વારા ધાતુમાં રહેલ અલ્પ અશુદ્ધિઓને વિભાગ્ય સ્ફટિકીકરણના સિદ્ધાંતને આધારે દૂર કરવામાં આવે છે. સામાન્ય રીતે આ અશુદ્ધિઓ ધાતુના પીગળેલા સ્વરૂપમાં વધુ દ્રાવ્ય રહે છે. હવે હું પીગળનમાં આ તમને સમજાવતો હતો. અમુક વિભાગ્ય નિસંદનનો મતલબ શું? અશુદ્ધિઓ અન્ડરલાઈન કરવાનું. અશુદ્ધિઓ ધાતુના પીગળેલા સ્વરૂપમાં વધુ દ્રાવ્ય રહે. ધાતુને પીગાળી દો ને તો એમાં અશુદ્ધિઓ બધી દ્રાવ્ય થઈ જાય. શું થઈ જાય? દ્રાવ્ય. અને પીગાળેલી ધાતુ જેમ ઠંડી પડે તેમ તેની દ્રાવ્યતા ઘટીને સ્ફટિક સ્વરૂપે તે ધાતુથી શું થઈ જાય? અલગ. સૌથી પહેલા શું કરવાનું? ધાતુને ખૂબ પીગાળી દેવાની. પીગાળી દો એટલે ધાતુ કેવા સ્વરૂપે ગઈ? પ્રવાહી સ્વરૂપે. આ પ્રવાહીમાં જેટલી પણ અશુદ્ધિઓ છે બધી દ્રાવ્ય થઈ જાય. પછી ધાતુને ધીમે ધીમે ઠંડી પડવા દેવાની. ધાતુ જેમ ઠંડી પડતી જાય એટલે ઘન બનતી જશે. એ જેમ ઘન બનતી જાય એમ પેલી અંદરની અશુદ્ધિઓની દ્રાવ્યતા ઓછી થતી જાય. અને દ્રાવ્યતા ઓછી થતી જાય ને તો સ્ફટિક બની જાય. શું બની જાય? સ્ફટિક. દૂધ અને દહીંમાં આટલો જ ફરક છે. દૂધમાં જે કઈ મેટર્સ છે બધી દ્રાવ્યતા નથી રહી છે, એક સરખું લાગે છે. જ્યારે દહીંમાં દ્રવ્યતા ઓછી થઈ ગઈ એટલે સ્ફટિક સ્વરૂપે એ બધા ફાદા ફાદા વધી ગયા, જેને આપણે દહીં કહીએ છીએ. અને એને વલોવી નાખો તો પાછું છાસ વધે. ક્લિયર થઈ ગયો? તો આવું આવું તૈયાર થશે. સ્ફટિક સ્વરૂપે પાછી અલગ થઈ ગયા. સિલિકોન, બોરોન, જર્મેનિયમ જેવી અર્ધધાતુઓ અર્ધવાહક તરીકે ઉપયોગી છે. અને આ પ્રકારની ધાતુઓનું વિશુદ્ધિકરણ વિભાગ્ય વિશુદ્ધિકરણ પદ્ધતિથી થાય છે. આમ ધાતુ કર્મવિધિના કેટલા તબક્કા સમજ્યા આપણે? પાંચ. અને હવે બે વસ્તુ, એલ્યુમિનિયમ અને લોખંડ આયર્ન, એની કર્મવિધિ આપણે સમજવાની છે. જે ખૂબ આયર્નથી છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. હોલ હેરાઉટ ના પૂછાય તો વાત ભટ્ટી પૂછાય, વાત ભટ્ટી ના પૂછાય તો હોલ હેરાઉટ પૂછાય. પણ એ બંને પર આધાર રાખીને બેસવો એ મૂર્ખામી પણ છે. બાકી ચેપ્ટર હા મોડે તો કરી જશે. સૌથી પહેલા એ બે કરવાનું, પછી બીજું કરવાનું. સારું પૂછાય. ઓકે, ચલો. સો સ્ટાર્ટ કરીએ. ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. એલ્યુમિનિયમ પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ છે, સૌથી વધુ પ્રમાણમાં. અને આ ધાતુનો મોટા પાયે ઉપયોગ 19મી સદીના અંતથી થવા લાગ્યો. કારણ કે તે પહેલા ધાતુનું નિષ્કર્ષણ કેવું હતું? મોંઘું હતું. અને એ પહેલા તો તમને એસએસમાં ભણાવ્યું છે, માટી યુગ હતો, યાદ છે ને તમને? પાષાણ તો પથ્થર. પછી પછી કયો યુગ આવ્યો? ધાતુ કર્મ, ધાતુ યુગ, બરાબર, જેમાં ધાતુનો ઉપયોગ કરવા લાગ્યો. એલ્યુમિનિયમ ને બોક્સાઇટ એટલે કે એની ખનિજ Al2O3 × 2H2O માંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. કઈ ખનિજ છે એલ્યુમિનિયમ ની? એક જ ખનિજ હતી. કોઠામાં સમજાવી છું કે એલ્યુમિનિયમ ની માત્ર એક જ ખનિજ છે. એને ખનિજનું નામ શું છે? બોક્સાઇટ. એમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. કાચી ધાતુમાંથી બોક્સાઇટ, કાચી ધાતુ બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ ટોટલ કેટલા તબક્કામાં થાય છે? બે. અને બંને ઇમ્પોર્ટન્ટ થિયોરી છે. સૌથી પહેલા વાત કરીએ કાચી ધાતુમાંથી એલ્યુમિનિયમ મેળવવું. કાચી ધાતુ અને એમાંથી એલ્યુમિનિયમ મેળવવું હોય તો વચ્ચે એલ્યુમિના પર સ્ટોક થવો પડે. પહેલાં કાચી ધાતુમાંથી એલ્યુમિનિયમ મેળવવું પડે અને એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ. પહેલાં કાચી ધાતુમાંથી એલ્યુમિનિયમનું મેળવવું સમજીએ. બોક્સાઇડમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3 ઉપરાંત અશુદ્ધિ તરીકે અન્ડરલાઈન કરવું. અશુદ્ધિ તરીકે કોણ હોય? આયર્ન ઓક્સાઇડ Fe2O3, રેતી સિલિકા કહેવાય જેને SiO2. બેયર પદ્ધતિ દ્વારા બોક્સાઇડનું શુદ્ધિકરણ કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડ મેળવવામાં આવે છે. કાચી ધાતુમાંથી એટલે કે બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવાની આ પદ્ધતિનું નામ શું છે? બેયર. શું નામ છે? બેયર. અને જેને આપણે એલ્યુમિના પણ કહીએ છીએ, જે આપણને મળવાની છે કાચી ધાતુમાંથી બેયર પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરીને, એ પદાર્થને આપણે શું કહીશું? એલ્યુમિના, એલ્યુમિના ઓક્સાઇડ. આ પદ્ધતિમાં બોક્સાઇડનો પાવડર લેવાનો. એટલે સૌથી પહેલા પહેલો તબક્કો આવી ગયો. કાચી ધાતુને સાના સ્વરૂપે ફેરવો? પાવડર સ્વરૂપે. ધાતુ કર્મવિધિનો પહેલો તબક્કો કાચી ધાતુનો પાવડર લેવો અને તેમાં સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલ્લીય દ્રાવણ ઉમેરવું. સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 45%. અને લગભગ 433 કેલ્વિન તાપમાને 5-6 bar દબાણે બંધ પાત્રમાં
6-8 કલાક સુધી ગરમ કરવામાં આવે તો બોક્સાઇટમાં રહેલા એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાણીમાં દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટમાં રૂપાંતરણ થાય છે. જો બોક્સાઇડ એટલે કે Al2O3 હતું અંદર, એનું NaOH સાથે પ્રક્રિયા કર્યું તો શું બની ગયું? NaAlO2. અને હવે ધ્યાન આપજો, આ પ્રક્રિયા કઈ રીતના લખવાની છે અથવા કઈ રીતના યાદ રાખવાની છે. Al2O3 એની પ્રક્રિયા કોની જોડે છે? NaOH જોડે. આપણે બે મોલ NaOH લેવાના છે, એ વસ્તુ તમારે યાદ પણ રાખવાની છે. હવે જો બે મોલ NaOH માં બે Na હોય અને બે શું હોય? OH. આ બે OH ને હું આવી રીતના ગોઠવું છું, OH OH. તો આ H અને OH પ્રક્રિયા કરે તો શું બને? H2O બન્યું. હવે જો આ ઓક્સિજન સીધો ઓક્સિજન 3 સાથે જતો રહે, એલ્યુમિનિયમ કેટલા? તો કે 2. ઓક્સિજન 3 ને કેટલા? તો કે 4. અને Na કેટલા? તો કે 2. તો બની શું ગયું? NaAlO2. અડધા અડધા લીધા, Na1, Al1 અને ઓક્સિજન કેટલા લીધા? 4 માંથી 2. અને પછી આખાના કેટલા મોલ કરી દીધા? આડી ગયું પ્રક્રિયા સમીકરણ બનાવતા. મેથડથી યાદ રાખશો તો આવડશે, ગોખશો તો ભૂલી જ જશો. મેં તમને જે મેથડ સમજાવી છે એનાથી યાદ રાખવાનું. આને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ. નામ શું થશે એનું? સોડિયમ એલ્યુમિનેટ. આયર્ન ઓક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં દ્રાવ્ય થતો નથી, તેથી તેને ગાળણ ક્રિયાથી શું કરી શકાય? દૂર કરી શકાય. સિલિકા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રાણીમાં દ્રાવ્ય થઈ સોડિયમ સિલિકેટ બનાવે છે. આમ ગાળણમાં સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ હોય છે. હવે ધ્યાન આપજો, અહીંયા જે સોડિયમ એલ્યુમિનેટ મળ્યો છે એ પાણીમાં દ્રાવ્ય છે. સામા દ્રાવ્ય થઈ ગયો? પાણીમાં. આયર્ન ઓક્સાઇડ જે છે, જો અશુદ્ધિ તરીકે શું હતું? આયર્ન ઓક્સાઇડ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં દ્રાવ્ય થતો નથી. તો જો પહેલા તમારી જોડે એલ્યુમિના હતું અને હું તમને અહીંયા રિપ્રેઝન્ટેશન પણ આપતો જાઉં છું, તમારી જોડે Al2O3 હતું બોક્સાઇડ, પ્લસ એની જોડે શું હતું? આયર્ન ઓક્સાઇડ Fe2O3. બીજી કઈ અશુદ્ધિ હતી? રેતી એટલે કે સિલિકા SiO2. તમે જ્યારે અંદર NaOH ઉમેર્યો તો માત્ર ને માત્ર પ્રક્રિયા કોની થઈ? Al2O3 ની. અને શું બની ગયું? NaAlO2. એવા કેટલા મોલ? 2 મોલ. બધા પાણી બનાવવાનું છે, પાણીમાં તો દ્રાવ્યતા રહેવાનું, પણ આની પ્રક્રિયા થઈ. આ જે Fe2O3 છે એ દ્રાવ્ય NaOHમાં દ્રાવ્ય થતો નથી, એટલે દ્રાવ્ય ન થાય તો એવો ને એવો પડ્યો રહે. તો ધ્યાન આપજો, આયર્ન ઓક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં દ્રાવ્ય થતો નથી, એટલે તમે એને શું કરશો? ગાળી લેશો. ગાળી લેશો એટલે આયર્ન ઓક્સાઇડ શું થઈ ગયો? દૂર. જ્યારે સિલિકા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પાણીમાં શું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે. આ સિલિકા જે છે હજુ પણ શું થઈ જાય છે? દ્રાવ્ય. એટલે આ મિક્સચરમાં હશે, પાણી વત્તા સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ એલ્યુમિનેટ વત્તા હજુ કોણ છે? સિલિકા SiO2. જો પહેલો Fe2O3 અલગ થઈ ગયો પહેલા તબક્કામાં, આપણે અશુદ્ધિને દૂર કરવાની વાત કરી રહ્યા છીએ. આ ધાતુ કર્મવિધિનો બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં અશુદ્ધિને દૂર કરવી, એટલે ધાતુનું શું કહેવાય? સંકેન્દ્ર. ક્લિયર? હવે આગળ વધીએ, ધ્યાન આપજો. પાણીમાં દ્રાવ્ય થઈને આ જે સિલિકા જે છે એ શું બનાવે છે? સોડિયમ સિલિકેટ. શું બનાવે છે? સોડિયમ સિલિકેટ. જેવી રીતના સોડિયમ એલ્યુમિનેટ મળ્યું એવું તમને બીજું શું મળશે? સોડિયમ સિલિકેટ. હવે આ ગાળણમાં સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ હોય છે. એટલે મેં તમને સમજાવ્યું તેમ પહેલા ત્રણે હતા, એની NaOH સાથે પ્રક્રિયા કરી, એલ્યુમિનિયાની NaOH સાથે પ્રક્રિયા થઈ સોડિયમ એલ્યુમિનેટ મળ્યું, એવી રીતના સિલિકાની પ્રક્રિયા થઈ સોડિયમ સિલિકેટ મળ્યું. આની પ્રક્રિયા ન થઈ એટલે એને ગાળણ દ્વારા શું કરી લીધું? અલગ. એટલે હવે જે તમને મિશ્રણ મળ્યું છે એમાં બે વસ્તુ હાજર છે. આગળ વધીએ, હવે આપણે એમાં શું કરીશું? અધિક પ્રમાણમાં પાણી ઉમેરીશું અને સતત હલાવતા જઈશું, એટલે સોડિયમ એલ્યુમિનેટનું શું થઈ જાય? જળ વિભાજન અને સફેદ ચીકણા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળે અને સોડિયમ સિલિકેટ અશુદ્ધિ સ્વરૂપે જ રહે છે. અને પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે આપણે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ પહેલેથી થોડા બહારથી ઉમેરવામાં આવે છે. ફરીથી એક વખત સમજાવીશ, સૌથી પહેલા તો પ્રક્રિયા સમજાવું. પ્રક્રિયામાં શું થાય છે? તો પ્રક્રિયામાં તમારી જોડે NaAlO2 હતું,
એનું જળ વિભાજન થાય, જળ વિભાજન થાય આપણે અંદર પાણી ઉમેરી, પાણી ઉમેર્યું એટલે એચ ટુ ઓ ઉમેર્યા, હવે ધ્યાન આપ્યું એચ ટુ ઓ માં એચ ઓ એચ હોય, હવે આ ઓક્સિજન કેટલા છે, બે છે ને, એટલે આપણે એક કામ કરીએ આના બે મોલ લઈએ, તો અહીંયા બે મોલ ઓ એચ મળ્યા, બે મોલ એચ મળ્યા અને બે મોલ ઓ એચ મળશે. હવે આ બે એચ અને બે ઓક્સિજન સંયોજાઈને પાછા શું બનાવી દે, બે ઓ એચ બનાવી દે, તો ટોટલ ઓ એચ કેટલા થયા, બે ને બે ચાર થયા, ચાર માંથી એન, એને તમને ખબર છે એને પ્લસ હોય, એને એટલે એની ઉપર એક જ ધન વિદ્યુત ભાર આવે, અગિયાર પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના બે આઠ એક, બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, એક જ ઇલેક્ટ્રોન ગુમાવી શકે એટલે એને શું થાય, પ્લસ બને. ટોટલી નોર્મલ ધોરણની જેને વાત કરી ઇલેક્ટ્રોન રચના સુધી, બરાબર, એટલે એને પ્લસ બને. અને ઓક્સિજન કેટલો હોય, માઇનસ, ઓએચ કેવો હોય, માઇનસ એક, તો એને માત્ર ને માત્ર કેટલા ઓએચ ને લઈ જાય, એક જ. હવે કેટલા ઓએચ બાકી રહ્યા, ત્રણ, એલ્યુમિનિયમ લેશે એને, એલ્યુમિનિયમ ઓએચ ત્રણ, આખરે સમીકરણ બની ગયું, એલ્યુમિનિયમ ઓએચ ત્રણ મળી ગયું, એને ઓએચ મળી ગયું. કેટલા પાણી વાપર્યા હતા, બે મોલ પાણી ના વાપર્યા હતા અને એને એલ ઓ ટુ એક મોલ લીધું હતું, આવડી ગયું. એટલે હવે જો આમાં તમે શું કર્યું, આ જે મિશ્રણ મળ્યું હતું એમાં સતત પાણી ઉમેર્યા કર્યું, સતત પાણી ઉમેરીને એને હલાવ્યા કર્યું, એટલે આ જે એને એલ ઓ ટુ છે એની કોની સાથે પ્રક્રિયા થઈ જાય છે, પાણી સાથે, અને તમને એલ ઓ એચ થ્રાઇસ મળે છે, હાઇડ્રોક્સાઇડ વત્તા એને ઓ એચ મળે છે જેની આપણે જરૂર નથી, અને આ જે સોડિયમ સિલિકેટ છે તે પ્રક્રિયા કરતો નથી. એટલે હવે આ પ્રક્રિયા કર્યા વગરનું રહ્યું, પાછું ગાળણ કરું, સોડિયમ સિલિકેટ દૂર, અને સોડિયમ સિલિકેટની સાથે સિલિકા પણ દૂર, અશુદ્ધિ દૂર થઈ ગઈ. હવે આપણને માત્ર આપણી જોડે છે માત્ર કયું છે, એલ ઓ એચ થ્રાઇસ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. તો જો ફરી સમજાવું, અધિક પ્રમાણમાં પાણી ઉમેરતા સતત હલાવતા સોડિયમ એલ્યુમિનેટનું જળ વિભાજન થાય, જે સમીકરણ મેં તમને અહીંયા સમજાવ્યું, આનું જળ વિભાજન થાય અને સફેદ ચીકણા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના સફેદ અવક્ષેપ મળે છે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે એના કયા અવક્ષેપ મળે છે, સફેદ. ઓકે, સોડિયમ સિલિકેટ અશુદ્ધિ સ્વરૂપે દ્રાવણમાં જે, એ પાણી દ્રાવણમાં જે ઓગળેલું, જ્યારે હવે ઘન પર, ઘન સ્વરૂપે કોણ મળી ગયું, એલ ઓ એચ થ્રાઇસ, એના અવક્ષેપ મળે ઘન સ્વરૂપે, એટલે આપણે ગાળણ કરીશું ને, તો ઘન સ્વરૂપે જે છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એ દૂર થઈ જશે. હવે જો આ પ્રક્રિયાને ઝડપી બનાવવી હોય તો શું કરવાનું, તો કે પહેલાથી થોડાક બનાવેલા હોય ને એલ ઓ એચ થ્રાઇસ એવા સ્ફટિકને અંદર ઉમેરી દેવાના, તો પ્રક્રિયા કેવી બની જાય, ઝડપી. પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના થોડાક અવક્ષેપ આપણે ક્યાંથી ઉમેરી દઈશું, બાઉન્ડ. હવે આપણે શું કરીશું, આ અવક્ષેપને વારંવાર પાણીથી ધોવાના અને ધોયા પછી એને શું કરવાના, શુષ્ક કરી નાખવાના અને 473 કેલ્વિન તાપમાને ગરમ કરવાના. એ ગરમ કરો એટલે તમને મળી જાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બરાબર, અને પાણીના મોલ શું થઈ જાય, દૂર થઈ જાય. તો એ હું તમને સમજાવું. હવે તમારી જોડે છે એ એલ ઓ એચ ત્રણ, વિભાજન થાય તો એક એલ પ્લસ ત્રણ બને અને ઓ એચ માઇનસ ત્રણ ઓ એચ માઇનસ બને. આપણે એક કામ કરીએ, હવડા માત્ર ને માત્ર ઓ એચ ઓ ની વાત કરીએ, ઓકે, આપણે માઇનસ પ્લસ ને હવડા ધ્યાનમાં લેતા નથી. હવે જો બે ઓ એચ હોય તો શું દૂર થતું હતું, એક એચ ટુ ઓ દૂર થતો હતો, બરાબર. હવે આપણે અહીંયા રહ્યો એલ્યુમિનિયમ, તમને એટલું તો યાદ છે કે એલ્યુમિનિયમ કેટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, પ્લસ ટુ, અને ઓક્સિજન કેટલી અવસ્થા ધરાવે છે, માઇનસ ટુ. હવે એલ્યુમિના બનાવવાનું છે ફિક્સચરમાં, એટલે આ આમ જાય ને આમ જાય, તો એ એલ ટુ, ઓક્સિજન કેટલા જોઈએ છે આપણને, ત્રણ જોઈએ છે, તો આપણે અહીંયા કેટલા મોલ લઈશું, બે, કારણ કે ત્રણ મોલ જોઈતા હોય તો આ પ્રક્રિયા ત્રણ વાર કરવી પડે, તો આપણે અહીંયા બે મોલ લીધા એટલે ઓ એચ કેટલા થઈ ગયા, બે તરી છ, તો આવી ત્રણ વાર લખવાનું ઓ એચ ઓ એચ ઓ એચ ઓ એચ, તો આ છ થઈ ગયા ઓ એચ, આમાંથી પાછું શું જશે, એચ ટુ, આમાંથી પાછું શું જશે, એચ ટુ, કેટલા એચ ટુ મળ્યા, એક બે અને ત્રણ, ત્રણ એચ ટુ મળે, અને અહીંયા ઓક્સિજન કેટલા વધ્યા, ત્રણ કોની સાથે સંયોજાય, એલ્યુમિનિયમ, પણ એલ્યુમિનિયમ કેટલા હતા, બે હતા, તો બે એલ્યુમિનિયમ સાથે ત્રણ ઓક્સિજન સંયોજાય, એલ ટુ ઓ થ્રી, અને કેટલા મોલ પાણી દૂર થયું, આવી ગયું, ક્લિયર. આમ બેયર પદ્ધતિની મદદથી લગભગ 99.5% શુદ્ધ એલ્યુમિના મળે છે. બોલો, કોઈ ડાઉટ હોય તો. વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવું. એલ્યુમિનાના વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિની શોધ 1886 માં બે વૈજ્ઞાનિક
અમેરિકાના રસાયણ વૈજ્ઞાનિક ચાર્લ્સ માર્ટિન હોલ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક પોલ હેરાઉલ્ટે કરી છે. એટલા માટે આ પદ્ધતિને આના સરનેમ હોલ અને અહીંયાથી હેરાઉલ્ટ પરથી હોલ હેરાઉલ્ટ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એલ્યુમિનિયમના ઘન સ્વરૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આમાં વિદ્યુત વિભાજન કરવાનું છે. વિદ્યુત વિભાજનમાં વિદ્યુત તો પસાર થવું જોઈએ ને. ઘન સ્વરૂપમાંથી એલ્યુમિનિયમમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાતો નથી. વળી એલ્યુમિનિયમને પીગાળવું પડે તો એનું ગલન બિંદુ કેટલું ઊંચું છે? 2348 કેલ્વિન જેટલું ઊંચું છે. આટલા ઊંચા તાપમાને વિદ્યુત વિભાજન કરવું ખૂબ ખર્ચાળ બને અને એટલા માટે વિદ્યુત વિભાજન સરળતાથી થઈ શકે તે માટે તેમાં શું નાખવામાં આવે છે? પીગાળેલ ક્રાયોલાઇટ Na3AlF6 પગાડવામાં આવે છે અને આ મિશ્રણને પીગાળેલ એલ્યુમિનિયમ કરતાં સારા વિદ્યુત વાહક તરીકે વર્તે છે. જો તમે ખાલી પીગાળેલ એલ્યુમિનિયમ વાપરો, ઓકે, અધરવાઇઝ એલ્યુમિના વાપરો પીગાળેલું, અથવાઇઝ એલ્યુમિનાને Na3AlF6માં પીગાળો, તો એલ્યુમિનાને જ્યારે Na3AlF6માં પીગાળો ક્રાયોલાઇટમાં, તો એ જે મિશ્રણ છે વધુ સારા વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. આ મિશ્રણમાં ફ્લેટ્સ પર CaF2 ઉમેરીને એનું ગલન બિંદુ શું કરી શકાય? નીચું લાવી શકાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એલ્યુમિના પીગાળેલ એલ્યુમિના ક્રાયોલાઇટ Na3AlF6 વત્તા CaF2 અહીંયા લખી દેવાનું, વત્તા CaF2 એટલે કે ફ્લેટ્સ પર. આ ત્રણેયના મિશ્રણને શું કરવામાં આવે છે? કાર્બનના અંદરના સ્તરવાળા લોખંડના પાત્રમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો જો CaF2 વાળું, તો જો આ શું છે? લોખંડનું પાત્ર છે, એની અંદર આ બ્લુ કલરનું શું છે? કાર્બનનું સ્તર. ઓકે, બ્લુ કલરની અંદર પણ આ બતાવેલું છે, આ રહ્યું કાર્બનનું સ્તર. જોયું તમે આ જે ગ્રે કલરનું છે ને, એ લખેલું છે કાર્બન સ્તરયુક્ત ગ્રેફાઇટ, જે શાના તરીકે કામ કરવાનું છે? કેથોડ તરીકે. આ કોષમાં કાર્બનના સળિયાને કોપરના ક્લેમ્પ સાથે જોડીને એનોડ તરીકે અને કાર્બન સ્તરયુક્ત ગ્રેફાઇટને કેથોડ તરીકે લેવામાં આવે છે. અહીંયા કોપરનો ક્લેમ્પ છે, એની સાથે બધા કાર્બનના સળિયા જોડેલા છે, જે શાના તરીકે વર્તવાના છે? એનોડ, અને એનોડ તરીકે. અને આ લોખંડના પાત્રના જે ટચમાં આ જે સ્તર છે, જે મારો હાથ ફરે છે, જે ગ્રે કલરનું છે, એ ગ્રેફાઇટ સ્તર છે, જે શાના તરીકે વર્તવાનું છે? કેથોડ તરીકે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ પર પીગાળેલ એલ્યુમિનિયમ અને એનોડ પર ડાય ઓક્સિજન ગેસ ભેગો થાય છે. મેં તમને ઓર્ડર સમજાવ્યું હતું, Al2O3માંથી પ્લસ અલગ કરી દીધું હતું, ઓક્સિજન અલગ કરી દીધું હતું, પ્લસમાં ઇલેક્ટ્રોન આપ્યા હતા, ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરાવ્યા હતા, ઇલેક્ટ્રોન આપ્યા એટલે રિડક્શન એટલે કેથોડ, એટલે કેથોડ પર એલ્યુમિનિયમ મળે. આ પ્રક્રિયા સમજાય છે ઓર્ડર? અને એનોડ પર શું મળે? ઓક્સિજન. કોષના તળિયે જમા થતો પીગળેલ એલ્યુમિનિયમ, અહીંયા બધો એલ્યુમિનિયમ પીગળીને જમા થશે, એને આપણે શું કરીશું? બહાર કાઢી લઈશું. અને એનોડ ઉપર ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ, આ જે ઓક્સિજન એનોડ પર ઉત્પન્ન થાય છે ત્યાં કોણ છે? કાર્બન. કાર્બન અને ઓક્સિજન શું થાય? સરળતાથી સંયોજાઈ જાય અને શું બનાવી દે? C+O2, CO2 બનાવે. પરિણામે આ જે એનોડ છે ખવાતા જાય, એટલે વારે વારે ઘડીએ આપણે શું કરવા પડે? એનોડને બદલવા પડે